वर्ष 1970 राज्यना पाटनगर गांधीनगरना विधानसभा गृहमा एक 29 वर्षनो नवयुवान धारासभ्य तरीके प्रवेश करे छे। गृहमा प्रवेश करता ज सौनी नजर खेंचे छे। दरेकने आकर्षण आपतो आ युवान बे कारणोथी सौनी नजरमा हतो। पहेलुं के मात्र 29 वर्षनी वयनो धारासभ्य, बीजुं के राज्यमा आश्रे 20% जेटली वस्ती धरावतो आदिवासी समाज अने तेमांथी बहार निकळी आ युवान गांधीनगर पहोंचेलो। सौ अवाक छे, नवाईमां छे अने साथे खुश पण छे। अने आज 29 वर्षनो आदिवासी समाजमांथी आवतो युवान एक दिवसे गुजरातनो राजा बनवानो हतो। પણ કોણ આ ધારાસભ્ય? નામ અમર, અમરસિંહ ચૌધરી। અમરસિંહ ચૌધરી પહેલી વાર જીત બાદ વર્ષ 1973માં માત્ર 32 વર્ષની ઉંમરે ગુજરાત સરકારમાં મંત્રી બને છે। રાજકારણમાં તેમની ઝડપ જુઓ। આવડત એવી કે પહેલી વાર ગાંધીનગરમાં પ્રવેશ કર્યા બાદ સતત 19 વર્ષ સુધી આ અમરસિંહ ચૌધરી ગુજરાત સરકારમાં મંત્રી બનતા રહ્યા। પણ હવે સમય હતો તેનાથી પણ ઉપર જવાનો, મુખ્યમંત્રી બનવાનો। કેવી રીતે અમરસિંહ ચૌધરીના હાથમાં આવી ગુજરાતની સત્તા, કેવી રીતે ચલાવ્યું શાસન, આના માટે જવું પડશે વર્ષ 1985માં। 1985માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ થઈ। તે સમયે કોંગ્રેસ પાર્ટીના સુકાની હતા માધવસિંહ સોલંકી। એ જ માધવસિંહ સોલંકી જેના નામે અત્યાર સુધી વિધાનસભાની સૌથી વધુ બેઠકો મેળવવાનો રેકોર્ડ હતો। 1985ની ચૂંટણીમાં માધવસિંહ સોલંકીએ 149 બેઠકો જીતી અને પોતાની સરકાર બનાવી। ચૂંટણીમાં મત માગવા ગયેલા ત્યારે ગુજરાતના ખૂણે ખૂણો લોકોને વચન આપેલા કે ફરીથી અમારી સરકાર આવશે તો ઓબીસી સમાજના નાગરિકોને 18% અનામતના બદલે 28% અનામત આપીશું। માધવસિંહ સોલંકીના વચનોના કારણે લોકોએ ખૂબ મત આપ્યા। કુલ 182 બેઠકોમાંથી 149 બેઠકો આપી સરકાર બનાવી અને હવે સમય હતો આપેલા વચનો પૂરા કરવાનો। મુખ્યમંત્રી બન્યા બાદ માધવસિંહ સોલંકીએ ગુજરાતના ઓબીસી સમાજ માટે 28% અનામત આપવાનો પ્રસ્તાવ રાખ્યો, જાહેરાત કરી। પણ આ જાહેરાત સાથે જ ગુજરાત સરકારની ખુરશીઓ હલવા માંડી। જાહેરાતના થોડા દિવસોમાં જ રાજ્યના ઓબીસી સમાજ સિવાયના તમામ સમાજના લોકોએ સરકારના આ નિર્ણય સામે મહા આંદોલન છેડ્યું। જેમ જેમ દિવસો ગયા તેમ આ આંદોલન ધીરે ધીરે અનામત રદ કરવાની માંગની સાથે સાથે કોમી રમખાણોમાં ફેરવાઈ ગયું। રાજ્યના દરેક મોટા શહેરોમાં કોમી રમખાણો ફાટી નીકળ્યા। આશરે 200થી વધારે લોકોના મોત થયા। માધવસિંહ સોલંકીની સરકાર બન્યાને હજી તો માત્ર થોડા જ દિવસો થયા હતા અને આ રમખાણોના કારણે આખા દેશમાં ગુજરાત સરકારની ખૂબ બદનામી થઈ। તે સમયે કેન્દ્રમાં સરકાર હતી ઇન્દિરા ગાંધીની। ઇન્દિરા ગાંધીએ માધવસિંહ સોલંકીને મુખ્યમંત્રી પદથી રાજીનામું આપવાનો આદેશ આપ્યો। મુખ્યમંત્રી હટાવાયા। હવે પછીના મુખ્યમંત્રી કોને બનાવવામાં આવે તેમાં માધવસિંહ સોલંકીએ જ ભલામણ કરી અને એ ભલામણ થઈ તેમની જ સરકારના ગૃહમંત્રી 44 વર્ષના અમરસિંહ ચૌધરીનું નામ દિલ્હી મોકલાયું। ભલામણ સ્વીકારવામાં આવી અને એ સાથે જ ગુજરાત રાજ્યમાં એક નવો ઇતિહાસ લખાયો। આદિવાસી, વનબંધુ, મૂળ નિવાસી, પછાત એવો એક સમાજ, આદિવાસી સમાજમાંથી આવતો એક વ્યક્તિ આખા ગુજરાતનો રાજા બનવાનો હતો। 6 જુલાઈ 1985નો એ દિવસ અમરસિંહ ચૌધરીના નામે લખાયો। અમરસિંહ ચૌધરીએ ગુજરાતના 8મા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા। અમરસિંહ એવા સમયે મુખ્યમંત્રી બન્યા જ્યારે આખું ગુજરાત ભડકે ભળતું હતું। રાજ્યમાં અજંબાભરી સ્થિતિ હતી, અનેક પ્રશ્નો હતા, અનેક સમસ્યાઓ હતી અને આ દરેક બાબતોને પોતાની સૂઝબૂઝથી સંભાળવાની હતી। આદિવાસી સમાજમાંથી આવેલા અને સિવિલ એન્જિનિયર બનેલા અમરસિંહ સૌમ્યભાષી હતા। સરકારી વહીવટનો અનુભવ પણ હતો। ગૃહમંત્રી તરીકે તેમની જ જવાબદારી હતી કે ગુજરાતમાં અને ખાસ કરીને અમદાવાદમાં થયેલા તોફાનોને કાબૂમાં લેવામાં આવે અને હવે મુખ્યમંત્રી બન્યા બાદ તેમના શિરે આ જ રીતે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા સંભાળવાની જવાબદારી આવી। અમરસિંહ ચૌધરીએ સ્થિતિને સ્થાળે પાડવા માટે સૌ પ્રથમ તો ઓબીસી અનામતમાં જે વધારો થયો હતો તેનો અમલ સ્થગિત કરવાનો નિર્ણય લીધો। જોકે તેઓ સમાધાનકારી વલણ પણ દાખવતા રહ્યા। તેના કારણે 190 દિવસ સુધી ચાલેલા રમખાણોને આશરે 18 જુલાઈ 1985 સુધીમાં કાબૂમાં લાવી શક્યા। બીજો એક પ્રશ્ન હતો સરકારી કર્મચારીઓનો। આખા એ રાજ્યના સરકારી કર્મચારીઓ દ્વારા પણ પોતાની જુદી જુદી માંગણીઓ સાથે હડતાળો ચલાવી 2 મહિના સુધી સરકારી કર્મચારીઓએ નોકરીનો ત્યાગ કર્યો। આખા ગુજરાતમાં સરકારના કામો અટકી ગયા। આંદોલનના 2.5 મહિના પછી અમરસિંહની સરકારે કર્મચારીઓના મોટા ભાગની માંગણીનો સ્વીકાર કરી લીધો અને તે સાથે જ વિરોધ પ્રદર્શનનો અંત આવ્યો। અમદાવાદમાં જગન્નાથ મંદિરની રથયાત્રા શાંતિથી નીકળે તે ખૂબ મોટી ચેલેન્જ ગણાતી। હજી તો કોમી રમખાણો માંડ શાંત થયા હતા। હિન્દુ અને મુસ્લિમ બંનેની વસ્તી હોય તેવા કોટ વિસ્તારના સંવેદનશીલ એરિયામાંથી રથયાત્રા પસાર થતી
ત્યારે કોમી રંખાણો ફાટી નીકળવાનું જોખમ રહેતું. ઉપરથી ગુજરાત પોલીસના 30,000 જેટલા જવાનો પણ હડતાલ પર ઉતરી ગયેલા. આમ છતાં ચૌધરીએ રથયાત્રા રાબેતા મુજબ કાઢવા માટેનો નિર્ણય લીધો અને DGP સહિતના અધિકારીઓની આગેવાનીમાં શાંતિપૂર્ણ રીતે રથયાત્રા સંપૂર્ણ થઈ. આ ઘટનાઓ બાદ અમરસિંહ ચૌધરીની વહીવટ સૂઝબૂઝની નોંધ આખા રાજ્યએ લીધી. અમરસિંહના શાસનની એક સિદ્ધિ એ પણ ગણી શકાય કે તેમણે સરદાર સરોવર નર્મદા નિગમની સ્થાપના કરી હતી. આજે ભાગ્યે જ કોઈને ખ્યાલ છે કે નર્મદા ડેમના બાંધકામનો પાયો અને નિગમની રચનાનું કામ અમરસિંહ ચૌધરીના કાર્યકાળમાં જ થયું હતું. પોતે જે સમાજમાંથી આવતા તે સમાજ માટે અમરસિંહ ચૌધરીએ ખાસ કરીને મહિલાઓ પોતાના પગભર થાય તે માટે વેપાર ઉદ્યોગને લગતી યોજનાઓ શરૂ કરેલી. આદિવાસી નેતા તરીકે આગળ આવ્યા અને મુખ્યમંત્રી પણ બની શક્યા, પણ આદિવાસીઓના ઉદ્ધાર માટે તેઓ ખાસ કોઈ યોજનાઓ કરી શક્યા નહીં. તેનું કારણ કદાચ એ પણ હતું કે પોતાના મુખ્યમંત્રી કાળ દરમિયાન સતત સરકારી વહીવટમાં અને સરકાર સામેના કેટલાય પડકારો ઉકેલવામાં જ વ્યસ્ત રહ્યા. અમરસિંહ મૂળ દક્ષિણ ગુજરાતના. 31 જુલાઈ 1941ના દિવસે અમરસિંહનો જન્મ તે સમયના સુરત જિલ્લાના વ્યારા તાલુકાના ડોલવણ ગામમાં થયેલો. પણ તે 1970ની પોતાની પહેલી ચૂંટણી ઉત્તર ગુજરાતની રાધનપુર બેઠક પરથી લડેલા. તે પછીની ચૂંટણી રાધનપુર નજીકની ખેડબરમા બેઠક પરથી જીત્યા અને છેલ્લે 1985માં જ્યારે તે મુખ્યમંત્રી બન્યા ત્યારે ધારાસભ્ય હતા પોતાના વતન વ્યારા બેઠક પરથી. જોકે ત્યાર પછીની 1990ની ચૂંટણીમાં આ જ વ્યારા બેઠક પરથી તેમના જેવું જ નામ ધરાવતા અપક્ષ ઉમેદવાર અમરસિંહ ઝીણાભાઈ ચૌધરી તેણે તેમને હરાવી દીધા. આ ચૂંટણીમાં અમરસિંહ ચૌધરી હાર્યા અને એ સાથે જ આ જ દિન સુધી કોંગ્રેસ ગુજરાતમાં સત્તા માટેની રાહ જોઈ રહી છે. વર્ષ 2001માં અમરસિંહ ચૌધરી ફરી ઉત્તર ગુજરાતની રાધનપુર બેઠક પરથી ચૂંટણી જીત્યા. તે સમયે તેઓ વિધાનસભામાં વિપક્ષના નેતા રહેલા અને આ સમયગાળા દરમિયાન જ બીમારી બાદ તેમનું અવસાન થયું. અમરસિંહ ચૌધરીએ 1987-88માં રાજ્યમાં પડેલા દુકાળ વખતે ખૂબ કામગીરી કરેલી, કરોડો રૂપિયાનું બજેટ જાહેર કરી અને લોકો સુધી અન્ન પહોંચાડેલું. આ ઉપરાંત તેમની સરકારે ખેતી માટે ખેડૂતોની વીજળી બિલમાં પણ ખૂબ રાહત આપેલી અને ખાસ કરીને નર્મદા નિગમની સ્થાપના, સરદાર સરોવર ડેમ નિગમનો પાયો અમરસિંહ ચૌધરીએ નાખેલો અને આજે 2022 સુધીમાં ગુજરાતના કરોડો નાગરિકોના પેટના કોઠામાં આજમાં નર્મદાનું પાણી પહોંચ્યું છે. 2001માં અમરસિંહ ચૌધરીનું અવસાન થયું. નવા નેતાઓ આવ્યા, નવી વાતો આવી, નવું રાજકારણ આવ્યું, નવી યોજનાઓ આવી, નવી સરકારો આવી. આ તમામમાં એક અમરસિંહ ચૌધરી ક્યાંક ભૂલાઈ ગયા. પણ આપણે યાદ કરીશું, કરતા રહીશું અને તેના જ પ્રયાસનો એક ભાગ છે આજનો રિપોર્ટ. અને આ જ રીતે ગુજરાતના રાજકીય ઇતિહાસના એક બાદ એક અનેક ચેપ્ટરો લઈને હું તમારી સમક્ષ આવતો રહીશ. માટે જ તમે પણ જોડાયેલા રહો અમારી સાથે, વાવડ ગુજરાતી સાથે.